હિંમતનગર પોલિટેકનિક ખાતે જ્ઞાનશક્તિ દિવસે શિક્ષણ વિકાસ કાર્યો ગુણવત્તા વિદ્યાર્થીઓને ઈ ટેબલેટ શિક્ષણ સહાયના ચેક મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે જનહિત લોક કલ્યાણના વિદ્યાર્થીઓને લાભ વિતરણના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલિટેકનિક ખાતે નમો ઈ ટેબ્લેટ અને ઉચ્ચ શિક્ષણ માટે સહાય અને શોધ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ જ્ઞાન શક્તિને અટકાવવા દીધી નથી અને રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ થકી વર્ગો બંધ હોવા છતાં શિક્ષણને કાર્યને સુપેરે ટેકનોલોજીના માધ્યમથી પાર પાડ્યું છે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર હર હંમેશા કટિબદ્ધ છે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક આયામો સિદ્ધ કર્યા છે અનેક નવી શૈક્ષણિક પહેલ કરી નવી નવી વિદ્યાશાખાઓની શરૂઆત કરી છે વિવિધ સ્તરની એક અનેક યુનિવર્સિટીની સ્થાપના કરી છે જેના કારણે ગુજરાતના વિદ્યાકીય ક્ષેત્રે વિદ્યાર્થીઓનું પ્રદાન સરાહનીય રહ્યું છે પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સૌને પ્રાપ્ત થાય સારું પ્લેસમેન્ટ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટર્નશીપ વગેરે પાસાઓને આવરી લેવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે વિદ્યાર્થીઓને નમો ઈ ટેબ્લેટ અને પીએચડીના વિદ્યાર્થીઓને સહાય અર્પણ કરાય છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે તેવી જ શિક્ષણ નીતિ ગુજરાતમાં અમલી બનશે અને ગુજરાતના વિદ્યાર્થીઓને તેનો લાભ આપવામાં આવશે રાજ્યમાં નવ લાખ વિદ્યાર્થીઓને નમો ઈ ટેબનું વિતરણ કરાયું છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સોળ હજાર વર્ગખંડોમાં ટેકનોલોજીની મદદથી ઇન્ટરકેટિવ સ્માર્ટ ક્લાસ જેમાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટમાં બસો સોળ કોલેજ ત્રણ યુનિવર્સિટી નવ હજાર બેતાલીસ અધ્યાપકો અને ચાર પોઈન્ટ વીસ લાખ વિદ્યાર્થીઓને વાઈફાઈ સુવિધા ભૌતિક સુવિધા પંદર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ત્રણ હજાર દસ શાળાઓને લાભ થયો છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત ચાર પોઈન્ટ પાંચ લાખથી વધુ કન્યાઓને રૂપિયા નેવું પોઈન્ટ ત્રણ કરોડનો રાજ્ય સરકારે ખર્ચ કર્યો છે આ સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તેજસ્વી જરૂરિયાતમંદ તમામ વર્ગના વિદ્યાર્થીઓને સમાન તક માટે બે પોઈન્ટ પંચોતેર લાખના વધુ વિદ્યાર્થીઓને રૂપિયા એક પોઈન્ટ પંદર લાખથી વધુની સહાય ચૂકવાઈ છે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ચારસો વિદ્યાર્થીઓને રૂપિયા ચારસો સત્તર લાખની સહાય અપાઈ છે પીએચડી કરતા હોનહાર વિદ્યાર્થીઓને આર્થિક સહાયમાં સાતસો ચોપન વિદ્યાર્થીઓને રૂપિયા સોળ પોઈન્ટ સાઠ કરોડથી વધુની ચુકવણી કરાઈ છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરીને યુવાનોને રોજગારી પૂરી પાડી છે પ્રાથમિક શાળામાં સત્તાણું ટકા જોગ જગ્યાઓ ભરાઈ છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓમાં વાંચન લેખન અને ગણનના કૌશલ્યો વિકસે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરાવાથી ડ્રોપ આઉટ રસીઓ ઘટ્યો છે અને કમાન્ડ અને કંટ્રોલ યુનિટથી રાજ્યભરમાં મોનિટરિંગ કરાય છે તેમ જણાવી રાજ્ય સરકાર દ્વારા એકથી નવ ઓગસ્ટ સુધી વિવિધ દિવસોની ઉજવણી કરીને સિદ્ધિઓને ઉજાગર કરશે તેમજ પ્રજા કલ્યાણના અનેક લોકાર્પણ ખાતમુહૂર્તથી ગુજરાતની જનસુખાકારીમાં વધારો થશે મને તેવો વિશ્વાસ છે આજે જ્ઞાન શક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું અને ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છા પાઠવું છું આ પ્રસંગે સાબરકાંઠા સંગઠન પ્રમુખ જે ડી પટેલ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જ્યારે પોલિટેકનિક આચાર્ય રાવલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલે ખેરબ્રહ્માના ખેરોજ તથા ઈડરના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાએ પોશીના દત્રાલ જ્યારે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પોશીનાના જોટાસણ ગામમાં ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન કર્યું હતું મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાર્યું હતું પોલિટેકનિક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર હિતેશ કોયા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન નગરપાલિકા પ્રમુખ મતી યતીનબેન મોદી અગ્રણી ભરતભાઈ વિજયભાઈ પંડ્યા સહિત કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દક્ષ ભટ્ટ જેડસટીવી હિંમતનગર અને હું આ ગવર્મેન્ટ હિંમતનગર પોલિટેકનિકમાં સીડીએમમાં છું અને આ જે સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી અમને જે ટેબ્લેટ આપવામાં આવ્યું છે તેના લીધે અમને ઘણો જ ફાયદો થયો છે એ ટેબ્લેટના લીધે કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને બી ફાયદો થયો છે એ લોકો બી ટેબ્લેટના લીધે અભ્યાસ કરી શકે છે અને આ ટેબ્લેટથી અમને ઘણું સારું રહ્યું છે કે જેમના પાસે ફોન નથી યા કોરોના કાળમાં અમે લોકો ઘરે બેસી રહ્યા હતા તો અમે ટેબ્લેટમાં ભણી શકીએ છીએ અને બીજી બધી રીતે તે બી ફાયદો થાય છે અને આ સરકારની ખૂબ જ સારી યોજના છે મારું નામ સુરાણી સેજલ સુરેશભાઈ છે